બેટા, તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી પ્રાંત અધિકારીએ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રન ફોર વોટ મેરેથોન દોડમાં સાવલીના પ્રાંત અધિકારી, સાવલીના TDO, મામલતદાર અને મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા. નગરજનોને 7મીના રોજ મહત્તમ મતદાન કરી લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર બનવાનું આહવાન કરવામાં આવ્યું હતું. વિડીયો સાહેબને એમની ટીમ દ્વારા આપણે આ વોટ ફોર રનને પ્રસ્થાન લીલી ઝંડી ફ્લેગ ક્રોસ આપીને કરશું. મતદાન અવશ્ય કરો, તો ચાલો 10 મિનિટ દેશ માટે, લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે કરી લોકશાહીની પવિત્ર ફરજને નિભાવી. ચૂંટણી લોકશાહીનો પ્રાણ છે, તો મતદાન અચૂક કરીએ. અને હા, બીજા નાગરિકોને પણ મતદાન માટે જાગૃત કરીએ. અધિકારી 135 મત વિસ્તાર સાવલી. આજરોજ 5મી તારીખના રોજ વહેલી સવારે અમે સૌ અમારા સાવલીના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, દિવ્યાંગજનો, સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને નાગરિકોના મદદથી આજરોજ રન ફોર વોટનું આયોજન કરેલું હતું. એમાં અમે વિકે પટેલ કોલેજથી અહીંયા પીઆરસી ભવન સાવલી સુધી અમારે દોડ કરી અને સૌ નાગરિકોને, સૌ મતદારોને અચૂક પોતાના દેશ માટે વોટ કાઢવા, પોતાની 10 મિનિટ અચૂક દેશ માટે પાડવા માટે, લોકોને સંદેશો આપવા માટે અમે દોડનું આયોજન કર્યું છે. અને અમે સૌ આશા રાખીએ છીએ કે કોઈ પણ મતદાર પોતાના વોટ
કરવાથી બાકી ના રહે. સૌ પોતાના વોર્ડ મતાધિકારનો ઉપયોગ કરે અને દેશની લોકશાહીને વધુ સશક્ત બનાવે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટ, સ્ટેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.